અને મારામાં ગુણ મેં ડેવલપ કર્યા છે કે અમુક જગ્યાએ જઈએ તો આવી રીતે જ વાત કરવાની, આવી રીતે બેસવાનું, આવા કપડાં પહેરવાના, આવું બોલવાનું, બરાબર. યસ, આવી આવડત મેં મારી અંદર ડેવલપ કરી છે. મેં સાહેબને વાત કરી કે બહુ સારી વસ્તુ છે. તો આજે છે ને આ ક્લાસ થકી તમે પણ તમારી અંદર આ બધી આવડતોનો ઉમેરો કરો. પહેલી વસ્તુ ધ્યાનથી સાંભળજો, આજથી નિયમ બનાવો લાઈફમાં, બરાબર, કે આજથી તમે કસે પણ જાઓ ત્યાં પરમિશન લઈને જ અંદર જવાનું. તમે તમારી સ્કૂલમાં જાઓ, કોલેજમાં જાઓ, ઇવન અહીંયા પણ આવો છો ને તો પરમિશન લઈને જ અંદર આવો. જે બી સર, ટીચર, મેડમ, સાહેબ જે બી બેઠા હોય, જેમને બી તમે મળવા ગયા, એમને ગુડ આફ્ટરનૂન, ગુડ મોર્નિંગ, હેલો, નમસ્તે, આવું બધું બોલવાનું. સમજી જાય? યસ ઓર નો? યસ ઓર નો? અચ્છા, બીજી વસ્તુ, ઇન્ટરવ્યુ આપવા માટે બી જાઓ ને તો પરમિશન લઈને જવાનું. બેસવા નહીં કહી ત્યાં સુધી બેસવાનું નહીં, બરાબર. યસ ઓર નો? બેસવા માટે કીધું હોય તો અભી શું કરવાનું? થેન્ક યુ કહેવાનું, બરાબર. યસ, જેને બી તમે મળવા ગયા, ઇન્ટરવ્યુ આપવા ગયા, વોટ એવર, જે બી કામ કરવા ગયા, બરાબર, એ વ્યક્તિએ તમારી સાથે સારું વર્તન કર્યું, નહીં કર્યું, બરાબર, જે બી કંઈ તમારું કામ થયું, નહીં થયું, એ બે નંબરની વાત છે. તમે ઊભા થઈને બહાર નીકળો એટલે થેન્ક યુ કહેવાનું સ્માઇલ સાથે, થેન્ક યુ સર, થેન્ક યુ મેડમ, બરાબર. સમજ્યા? અને એમ કહેવાનું તમને મળીને સારું લાગ્યું, આનંદ થયો, બહુ બધું કહીને બહાર નીકળ્યું. બીજી વાર તમે ત્યાં જશો ને એ વ્યક્તિ તમને ઓળખતો હશે 100%. મારો હજી એક તમને અનુભવ, મારી એક આદત છે, હું મારા કોઈ બી ફ્રેન્ડની ઘરે ગયો હોઉં ને અને એના મારા ફ્રેન્ડના ઘરે જે કામ કરતી હોય એ કામવાળી, એ બી જો મારી માટે પાણી લઈને આવે ને તો હું એને થેન્ક યુ કહેવું, બરાબર. કશે બી બેંકમાં ગયો, કોઈ પટાવાળાએ બી મને મદદ કરી હોય ને બેંકમાં, તો હું એને થેન્ક યુ કહેવું. હું તમને એક કિસ્સો કહું, મારી સ્કૂલમાં છે ને ચંપાબેન કરીને પટાવાળા છે, ચંપા માસી, બરાબર. તો ચંપા માસી છે ને હું સ્કૂલે જાઉં ને એટલે મારી કેબિનમાં પાણી લઈને આવે, બરાબર. એટલે હું છે ને ગ્લાસ ઉચકતા ઉચકતા એમ કહું થેન્ક યુ માસી, એમ બોલું, બરાબર. એટલે એ માસી શું કરે ખબર, અડધા અડધા કલાકમાં, પોણા પોણા કલાક કે કલાક કલાકમાં આવીને છે ને મને પૂછે, સર પાણી પીવાના, સર પાણી પીવાના, બરાબર. અચ્છા, હવે મેં જો એમને થેન્ક યુ નહીં કીધું હોતે ને, અથવા થેન્ક યુ નહીં કહેતો હોતે ને, તો એ શું કરતે ખબર, મારે શું કરવું પડતે, બેલ વગાડીને બોલાવવા પડતે. બેલ વગાડતે, ચંપા માસી આવતે, મને પૂછતે સર બોલો, તો એટલે માસી પાણી લાવો ને. મારે છે ને કહેવું જ નથી પડતું માસીને કે પાણી લઈ આવો, એટલું બધું ધ્યાન સામેથી રાખે છે. કેમ રાખે છે ખબર? કારણ કે હું એમને થેન્ક યુ કહેવું છું, મારી એક સારી છાપ છે એમની નજરમાં, એક સારા વ્યક્તિ તરીકે એક છાપ ઊભી કરી છે. સમજા? યસ ઓર નો? તો જીવનમાં તમારી જ્યાં જ્યાં તમે ઇમ્પ્રેશન સારી બનાવો છો ને ત્યાં ત્યાં તમારું કામ સરળ થઈ જાય છે, ઇઝી થઈ જાય. સમજા? તો આજથી લાઈફમાં રૂલ્સ બનાવો, થોડાક નિયમો બનાવો કે ભાઈ કસે પણ જઈશ તો શું કરીશ, પરમિશન લઈને જઈશ. ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, હેલો, હાય, નમસ્તે, જે બી તમને સારું લાગે બોલીશ, બરાબર. ઊભા થઈશ ત્યારે થેન્ક યુ કહીને બહાર નીકળીશ, સ્માઇલ આપીને બહાર નીકળીશ, બરાબર. યસ ઓર નો? કોઈ ફ્રેન્ડની ઘરે ગયા હોઈએ, એના મમ્મી, બેન, ભાઈ, કામવાળી, કોઈ બી મારી માટે પાણી, ચા, નાસ્તો, વોટ એવર જે બી લઈને આવશે, હું થેન્ક યુ કહીશ. હોટલમાં જમવા ગયા, વેટર મારી માટે આખી બધી મારી સેવા કરી, એને બિલ આપતી વખતે એને પણ થેન્ક યુ કહીશ. હોટલના માલિકને જો બિલ આપવાનું થાય તો એને પણ જઈને થેન્ક યુ કહી આવીશ. દુકાનેથી કંઈક ખરીદવા જાઉં છું, બરાબર. યસ, ત્યાંથી કોઈ નાની વસ્તુ બી તમે ખરીદી, દુકાનદારને બી થેન્ક યુ કહેવાનું. બેંકમાં ગયા, પટાવાળાએ તમને મદદ કરી, હા, એને પણ થેન્ક યુ કહેવું. સિમ્પલ, અહીંયા નીચે તમારી પેન પડી ગઈ, કંઈક પડી ગયું, બાજુવાળાએ ઉચકીને તમને આપ્યું, એને પણ થેન્ક યુ કહેવું. સમજ્યા? યસ ઓર નો? જે બી લોકો આ જીવનમાં તમને મદદરૂપ થઈ રહ્યા છે, તમારી માટે કંઈક બી કરી રહ્યા છે, ભલે તમે પૈસા ખર્ચી રહ્યા છો તો બી કરી રહ્યા છે, તો એમને થેન્ક યુ કહેવાનું બિલકુલ નહીં ચૂકવાનું, ભૂલવાનું નહીં. સમજો છો? યસ ઓર નો? યસ ઓર નો? આ બધી નાની નાની આદતો આજથી પોતાની એબિલિટીઝમાં આ બધો ઉમેરો કરો. જો
જે વ્યક્તિની એબિલિટીઝ જે વ્યક્તિમાં ગુણ વધારે હોય ને એબિલિટીઝ વધારે હોય ને એ વ્યક્તિના સફળ થવાના ચાન્સીસ 100 ગણા વધી જાય. સમજાય યસ ઓર નો? હા, તો તમારી અંદર છે ને સૌથી પહેલું ધ્યાન આપવું જોઈએ કે હું મારી આવડતોમાં વધારો કરું. પહેલા હું પોતાની જાતને ઓકે કરી લઉં. સમજાય યસ ઓર નો? તમે ઓકે હશો ને તો બધું ઓકે હશે. સમજાય? યસ યસ ઓર નો? યસ. આજથી આ બધું કરો, તમારી ઇમ્પ્રેશન સારી હોય. મેં કીધું ને મારી હોટલમાં બી આદત છે, કીધું ને આવું બધું કરવાનું. આપણે બીજી વાર તમે જાઓ એટલે નામથી તમને ઓળખતા હોય, બરાબર? યસ. અચ્છા, બીજો પોઈન્ટ છે આપણો ગિવ રિસ્પેક્ટ એન્ડ ગેટ રિસ્પેક્ટ, એટલે માન આપો અને માન મેળવો. જો આજનો જમાનો કેવો છે ખબર, ગિવ એન્ડ ટેક. ચલો આપણે એક કામ કરીએ, અત્યારે ટ્રાય કરી જોઈએ. હું તમને બધાને છે ને અહીંથી અત્યારે એમ કહું કે તમે અત્યારે જાઓ બહાર, એક અહીંયા દુકાનોની લાઈન છે ત્યાં જાઓ અને દુકાનદારને જઈને એમ કહો કે મને એક 5 રૂપિયાનું વેફરનું પેકેટ આપો, બરાબર? યસ. હા, અને પણ સાથે સાથે દુકાનદારને તમે એમ પણ કહેજો કે મારી પાસે 5 રૂપિયા નથી, હું તમને 5 રૂપિયા નથી આપવાનો. તો એ દુકાનદાર તમને આપશે વસ્તુ? આપશે? હા, નહીં આપે ને? કેમ નહીં આપે? કારણ કે તમે કઈ એને આપતા. સમજાય? યસ ઓર નો? તો જીવનમાં કંઈક જોઈતું હોય ને તો કંઈક આપવું પડે. તમે જ્યાં સુધી કંઈક આપો નહીં ને, બરાબર, ત્યાં સુધી તમને મળે પણ નહીં. સમજાય? યસ ઓર નો? મને 100% ખબર છે અહીંયા બેઠેલા એક એક વ્યક્તિને છે ને માન જોઈએ છે. તમને એવું જોઈએ છે કે મારા ઘરમાં પણ મારી ઇજ્જત સારી હોય, બરાબર, મારા ગામમાં પણ મારી એક છાપ સારી હોય, ઇજ્જત સારી હોય, મને લોકો માનથી બોલાવે, બેસાડે, જમાડે, બરાબર? યસ ઓર નો? પણ મને એમ કહો, તમે કંઈ કરતા જ નહીં હોય, તમે સામેવાળાને કોઈ દિવસે માન જ નહીં આપ્યું હોય તો એ તમને માન આપે? કોઈ હાલતમાં નહીં આપે. આજનો જમાનો છે ગીવ એન્ડ ટેકનો. ગીવ એન્ડ ટેક. સમજાય? યસ ઓર નો? યસ ઓર નો? તો હંમેશા છે ને આપવાનો ભાવ રાખો. આજથી બીજો પણ એક ગુણ પોતાની અંદર ઉમેરો કે ભાઈ મારા કરતા કોઈ નાનો હોય, મોટો હોય, મને ગમતો હોય, નહીં ગમતો હોય, ગમે તેવો હોય, બધાને માન આપીશ, સ્માઈલ સાથે વાત કરીશ. યસ ઓર નો? હા, ચલો મને એક વસ્તુ કહો, આવો હાથ કોનો હોય? જો હવે તો એક્શન કરીને બતાવી દીધી, હવે તો કેવો કોનો હાથ હોય? આમ કોનો હાથ હોય? આમાં કોણ કરે? ભિખારી કરે છે ને. ભિખારીનું કામ શું હોય? માંગવાનું, લેવાનું છે કે નહીં? યસ ઓર નો? પોતાની જાતને પૂછો, આપણે બધા ભિખારી છીએ નહીં ને? આપણું કામ શું હોવું જોઈએ? આપણું કામ લેવાનું નહીં હોવું જોઈએ, આપણું કામ આપવાનું હોવું જોઈએ. અચ્છા, મારી વાઈફ છે સુનીતા, એ બહુ મસ્ત વાત કરે. એની એક વાત તમને કહું છું, એ હંમેશા એમ કહે કે ભાઈ પૃથ્વી છે ને ગોળ છે, તમે જે આપો ને એ ફરીને તમારી પાસે જ પાછું આવે. તમે સારું આપશો ને લોકોને તો ફરીને તમારી પાસે જ આવશે. તમે લોકો સાથે ખરાબ વર્તન કરશો, ખરાબ કંઈક કરશો ને તો ફરી ફરીને પાછું એ જ તમારી પાસે આવશે, બરાબર? એટલે આપણે જીવનમાં જેવી કંઈક લોકોને આપીએ છીએ ને એ ફરીને છેલ્લે આપણી પાસે આવવાનું જ છે. ને આપણી ભારતીય સંસ્કૃતિમાં એક બહુ સારી વસ્તુ કહેવાય કે તું કંઈક એક કર, એક પગલું ભર, બાકીના 99 પગલા તમારી પાસે આવવાનું છે. સારા કર્મો કરશો, સારું કરશો તો બધું સારું સારું ડબલ થઈને તમારી પાસે આવશે. યસ? યસ ઓર નો? સો એક બહુ સિમ્પલ ક્વેશ્ચન પૂછું, તમારા મમ્મી પપ્પાને તમારી પર ભરોસો ક્યારે થાય? માની લો તમને આ ક્લાસમાં એડમિશન અપાવ્યા, બરાબર? હા, તમે 4-5 દિવસ નહીં આવ્યા, અહીંયાથી એક ફોન ગયો કે ભાઈ તમારો દીકરો 4 દિવસથી આજે નથી આવ્યો.